મજામાં છો મિત્રો, મજામાં જ હશો, કારણ કે રાજાણી સાહેબે આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ સાતમ આઠમ પહેલાં પૂરું કરવાનું નક્કી કરી દીધું છે અને તમે સાતમ આઠમની રજાઓમાં ઓર્ગેનિક થી બિંદાસ થઈ જાઓ અને ખરેખર માર્ગ જોરદાર લઈ આવવાના છો. તમે રાજાણી સાહેબને વિશ્વાસ છે, તમને છે યસ. 19મો લેક્ચર આજે આપણે પહોંચ્યા છીએ. 19મા લેક્ચર એટલે કે તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 375 અને 376 ઉપર કાર્બોક્સિલિક એસિડની બનાવટ કરવી છે. એમાં પહેલી બનાવટ તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે, એ હજારો વખત તમે કરી લીધી, છતાંય આપી એટલે કરાવે રાજાણી સાહેબ. પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડિહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. હાઉ હેલું પ્રાથમિક આલ્કોહોલ, દાખલા તરીકે તમારી પાસે ઇથેનોઇક એસિડ છે, ઇથેનોલ છે પ્રાથમિક આલ્કોહોલ. એનું ઓક્સિડેશન મિત્રો પ્રબળ ઓક્સિડેશન કરતાં તમને યાદ જ છે, એસિડિક KMnO4 હોય કે બેઝિક KMnO4 હોય અથવા તો તટસ્થ KMnO4 હોય. લ્યો, એસિડિક KMnO4 હોય, બેઝિક હોય અથવા તટસ્થ. એસિડિક KMnO4, બેઝિક KMnO4 અથવા તટસ્થ KMnO4 અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ અથવા જોન્સ પ્રક્રિયક CrO3H2SO4 વડે કરવાથી પહેલાં આલ્કોહોલનું આલ્ડિહાઇડ બને, આલ્ડિહાઇડમાં સીધો કાર્બોક્સિલિક એસિડ રોકાય જ નહીં ગાડી અને સીધો CH3COOH એટલે ઇથેનોલ ઉપરથી ઇથેનોઇક એસિડ બને. પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનમાં કાં એસિડિક KMnO4, બેઝિક KMnO4, તટસ્થ KMnO4, એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ જોન્સ પ્રક્રિયક દ્વારા થાય એટલે એસિડ બને. ચોપડીમાં એક ડેકેનોલનું ઉદાહરણ આપ્યું છે, CH3CH2 ડેકેનોલનું ઉદાહરણ આપ્યું, CH2H CH2OH ડેકેનોલ. એનું ઓક્સિડેશન થાય તો અહીંયા જેમ CWH બની ગયો એમ ડેકેનોઇક એસિડ જ બને, તો લખવાની જરૂર નથી. ડેકેનોઇક એસિડ એટલે CH3CH2H COOH ડેકેનોઇક એસિડ બને. પછી એસિડિક KMnO4 હોય, બેઝિક KMnO4 કે તટસ્થ KMnO4 હોય, પોટેશિયમ ડાયક્રોમેટ હોય અથવા તો જોન્સ પ્રક્રિયક હોય, તો આલ્કોહોલ પ્રાથમિક હોયનું સીધું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ બને. પહેલાં આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ બને, આલ્ડિહાઇડમાંથી એસિડ. હમણાં જ આલ્ડિહાઇડ કીટોનમાં ભણ્યા તક તમારી પાસે આલ્ડિહાઇડ હોય એનું મંદ ઓક્સિડેશન કરતા જેવા કે ટોલેન્સ પ્રક્રિયક હોય અથવા ફેલિંગ દ્રાવણ હોય એવા મંદ ઓક્સિડેશન કરતા વડે આલ્ડિહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ બને. અને આ પ્રક્રિયા હમણાં છેલ્લા જ લેક્ચરોમાં ભણ્યા છીએ એટલે અહીંયા રિવિઝન સ્વરૂપે પાછા લેતા નથી. એ તમારે જોઈ લેવાની છે, ટોલેન્સ પ્રક્રિયા અને ફેલિંગ દ્રાવણની પ્રક્રિયા અથવા આલ્ડિહાઇડનું ઓક્સિડેશન, એના દ્વારા કાર્બોક્સિલિક એસિડ મળે. તો મિત્રો અહીંયા પ્રથમ બનાવટ પ્રાથમિક આલ્કોહોલ આલ્ડિહાઇડ કેટલી વખત જોઈ લીધી પૂરી કરીએ. હવે આગળ વધીએ છીએ ક્યાંય જાતાની બીજી બનાવટમાં, કાર્બોક્સિલિક એસિડની દ્વિતીય બનાવટ. તો મિત્રો કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં બીજી બનાવટ આલ્કાઇલ બેન્ઝીનમાંથી. આલ્કાઇલ બેન્ઝીન એટલે શું? તો કે આ બેન્ઝીન છે એના ઉપર આલ્કાઇલ સમૂહ. શાખા ગમે એવડી લાંબી દોરો, CH2 CH2 CH3, શાખા ગમે એવડી લાંબી. આ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય કે દ્વિતીય આલ્કાઇલ સમૂહ હોય, CH CH3 CH3 દ્વિતીય આલ્કાઇલ સમૂહ હોય અથવા તૃતીય આલ્કાઇલ સમૂહ હોય, તૃતીય CCA3CA3. આ મેં તમને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ સમૂહ અને બેન્ઝીન દેખાડી દીધા. જો તમારી પાસે આલ્કાઇલ બેન્ઝીન હોય એનું ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં એસિડિક KMnO4 અથવા
अल्कलाइन अल्कलाइन के एमिनो फोर होय अथवा तो क्रोमिक एसिड होय क्रोमिक एसिड होय क्रोमिक एसिड हाँ जो मित्रों शाखा गमे एवढी लांबी होय एक आ तृतीयक नी पछी चर्चा करशू प्राथमिक अल्काइल समूह होय के द्वितीयक अल्काइल समूह शाखा गमे एवढी लांबी होय एसिडिक एमिनो फोर अथवा अल्कलाइन एमिनो फोर अथवा क्रोमिक एसिड साथे उग्र प्रक्रिया परिस्थिति में गर्मी आपवाथी आ शाखा गमे एवी होय एनु कार्बोक्सिलेट क्षार में रूपांतरण थाय अने एनु जड़ विभाजन करवामां आवे एटले बेंजोइक एसिड ज बने बेंजोइक एसिड ज बने अहीं तन कार्बन वाली अल्काइल श्रृंखला होय एमां पण पोटेशियम बेंजोएट क्षार अने एनु जड़ विभाजन करो एटले बेंजोइक एसिड ज मळे प्राथमिक अल्काइल समूह होय के द्वितीय अल्काइल समूह तो आमां पण जोजो आ द्वितीय अल्काइल समूह में पण पोटेशियम बेंजोएट ज बने एनु जड़ विभाजन करो एटले अंत बेंजोइक एसिड ज बने पण तृतीय अल्काइल समूह पर आनी असर थती नथी एटले मित्रों मगज में राखजो प्राथमिक के द्वितीयक में गमे एवढी लांबी श्रृंखला होय अंते तो एमांथी कार्बोक्सिल समूह ज बने ने बेंजोइक एसिड बनी जाय छे तो आ रीते अल्काइल बेंजीन नुं ऑक्सिडेशन पूरु थयुं छे मित्रों हवे मस्तीनुं नाइट्राइल संयोजनोमांथी एसिड बनावो एमां मिकेनिझम राजाणी साहेब देखाड़वाना केवी रीते एमाइड बने छे अने एमाइडमांथी कई रीते एसिड एनी मिकेनिझम पण लईने आववाना छे तो मित्रों आखो वीडियो जोजो तो ज तमने नाइट्राइलमांथी फावी जाशे तो आगळ वधशुं ए नाइट्राइल संयोजनोमांथी एसिडनी बनावट तो मित्रों हवे नाइट्राइल संयोजनोमांथी एसिडनी बनावट मित्रों खास अगत्यनी प्रक्रिया छे खास ध्यान देजो नाइट्राइल संयोजनो एटले आर सी ट्रिपल बॉन्डन आ नाइट्राइल संयोजनोनुं सौथी पहेली वखत का एसिड उद्दीपकनी हाजरीमां अथवा तो बेज उद्दीपकनी हाजरीमां पाणी साथे प्रक्रिया थाय एटले पाणी में आम विचारो तो ओ एच टू आम होय पाणी साथे प्रक्रिया थाय एटले मित्रों अहींथी आ देखाय छे आ रीते बे बोन अहींथी पाई बोन तूटे एटले बने छे आर सी डबल बोन ओ एन एच टू एटले एमाइड बने जो माइल्ड परिस्थिति होय अने एमाइड सुधी प्रक्रिया अटकावी होय तो माइल्ड परिस्थितिनी जरूर पड़े तो खाली एमाइड बने परंतु जो एनु वधारे पड़तू एसिड अथवा बेजनी हाजरी में जड़ विभाजन थाय एसिड अथवा बेजनी हाजरी में तमने खबर छे पाणीनी अंदर में ओ एच माइनस अने एच प्लस होय आ भाई प्लस भाग छे आ भाग माइनस भाग छे ने एच माइनस तरफ एप्रोच करे ने माइनस वालों प्लस तरफ एटले कार्बोक्सिलिक एसिड बने ने एमोनिया वायु छूटो पड़ी जाए एन एच थ्री एमोनिया वायु तो साइनाइडना जड़ विभाजन थी एसिड बने पण जो माइल्ड परिस्थिति होय तो एमाइड अटकी जाए पण सौथी पहला तो एमाइड बने जेम के तमारी पाहे इथेन नाइट्राइल होय सी ए थ्री सी ट्रिपल वन एन बेंजीन बेंजो नाइट्राइल होय के इथेन नाइट्राइल पहला आनु एच प्लस अथवा ओ एच माइनस एटले एसिड अथवा बेज उद्दीपकनी हाजरीमां जड़ विभाजन थाय एटले सौथी पहला एसिटेमाइड बने बेंजो नाइट्राइल होय तो बेंजेमाइड बने एनुं जड़ विभाजन एच प्लस अथवा ओ एच माइनस एटले एसिड अथवा बेजनी हाजरीमां पाणी साथे प्रक्रिया जड़ विभाजन थाय एटले एसिटिक एसिड अने एमोनिया वायु छूटो पड़े मित्रों आ तो हाउ हेलू थई गयू तमारे आज कामनू छे पण केटलाक मित्रों ने मिकेनिझम जोवामां वधारे पड़तो इंटरेस्ट होय तो एना माटे मिकेनिझम छे मित्रों सी ए थ्री सी ट्रिपल बॉन्ड एन आ ज्यारे होय त्यारे एसिड सौथी पहेला उद्दीपक तरीके नजरमां आवे आ एच प्लस होय एटले नाइट्रोजन उपर अबंधकारक इलेक्ट्रॉन युग्म
આ એચને દાન કરવા જાય એટલે નાઇટ્રોજન હારે આ એચ પ્લસ જોડાઈ જાય. અહીંયાથી નાઇટ્રોજન બંધના ઇલેક્ટ્રોન ખેંચે અને આ એચ પ્લસ અહીંયા જોડાય એટલે મિત્રો કંઈક આવી પરિસ્થિતિ થાય. CH3C દેખાય છે, આ નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા એચને દાન કરે, CH3C ટ્રિપલ બોન્ડ NH, નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે. જેવો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે મિત્રો, એવો નાઇટ્રોજન અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ હવે ખેંચે. પહેલાં તો નાઇટ્રોજન ઉપર અબંધકારક હતા જ, એને એચ પ્લસને દાન કર્યા એટલે એનું ઉપર પ્લસ આવ્યો. જેવો નાઇટ્રોજન ઉપર પ્લસ આવે એટલે બંધનો ઇલેક્ટ્રોન અહીંયા ખેંચે, એટલે એક પાઇ બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચે ત્યારે પાણી હાજર હતું, H2O. પાણીના ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય એ કાર્બનને દાન કરે. કાર્બનને દાન કરે એટલે કંઈક સિચ્યુએશન મિત્રો આવી થાય, CH3CO H H, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ, એક બંધ અહીંથી તૂટી ગયો એટલે ડબલ બોન્ડ NH, એન ઉપર અબંધકારક પાછા આવી ગયા. ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ હોય એનાથી સહન થાય નહીં એટલે શું કરે, એક એચના ઇલેક્ટ્રોન છે એ પોતાના તરફ ખેંચે, ખેંચે એટલે એક એચ છે એ એચ માઇનસ તરીકે બહાર નીકળે. એક એચ છે એ એચ, આ દેખાય છે માઇનસ એચ પ્લસ. જેવો માઇનસ એચ પ્લસ નીકળે એવા નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગમાં છે એટલે એચને પોતાની પાસે બોલાવે, બોલાવે એટલે અહીંયાથી સિચ્યુએશન આવી થાય, CH3CO H ડબલી બોન્ડ NH2. મગજમાં બે છે, યસ ઓર નો? યસ તો કયો, યસ. આવી સિચ્યુએશન થાય એટલે મિત્રો થાય શું, તો કે અહીંયા CH3CO H ડબલી બોન્ડ NH2, અહીંયા સુધી તમારા મગજમાં ક્લિયર પિક્ચર છે કે નહીં? યસ ઓર નો? શું થયું હતું, તો કે આ ભાઈ NH અહીંયાથી એચને જુદા કર્યો, જુદા કર્યો શું કરવા, તો ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચી લીધા, એ માઇનસ એચ પ્લસ થયા એટલે અહીંયા વધશે ખાલી OH, અહીંયા NH2, આ CH3COH NH2. હવે મિત્રો મસ્ત મજાની વાત છે, એને આગળ જોઈએ છીએ આપણે. મિત્રો જેવો એચ અહીંથી નીકળી અહીં માઇનસ એચ પ્લસ એ એન પાસે ગયો એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગમાં દીધા એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે. નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ નાઇટ્રોજન સહન ન કરી એટલે ફરીથી એક પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. જેવા પાઈ બોન્ડના ખેંચે એવો એચ છે એ એના ઇલેક્ટ્રોન યુગમાં છે, એ ઓક્સિજન પોતાની તરફ ખેંચીને આ બંધ તરફ ફેંકે, ફેંકે એટલે મિત્રો કંઈક આવી સિચ્યુએશન થાય, CH3 C ડબલ બોન્ડો NH2 અને એક એચ પ્લસ છે એ માઇનસ થઈ ગયો. તો આપણે વાત થઈ હતી એ પ્રમાણે પહેલાં સાયનાઇડમાંથી એમાઇડ બને, ફરીથી એમાઇડ બનાવવાની ઘટના જોઈ લે. આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગમાં એચ પ્લસના આપ્યા એટલે NH થઈ ગયો, નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો. જેવો પ્લસ ચાર્જ આવ્યો એવો નાઇટ્રોજન એક પાઇ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે એટલે પાણીનો અણુ અહીંથી કાર્બન સાથે જોડાય એટલે ઓક્સિજન ઉપર પ્લસ આવે, એક બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચાય એટલે ડબલી બોન્ડ થઈ ગયો. જેવું આવું થાય એવો ઓક્સિજન છે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અહીંથી ખેંચી લઈએ બોન્ડના એટલે એચ માઇનસ છે નીકળે. આ બધા સ્ટેપ એકીયર લીધા, એચ માઇનસ નીકળે, એ એચ માઇનસ નીકળીને સીધો આ NH પાસે પહોંચે એટલે NH2 પ્લસ થાય, NH2 પ્લસ થાય ને અહીંયા OH વધે. ફરીથી આ નાઇટ્રોજન પ્લસ થયો એટલે પાઈ બોન્ડનો ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે, જેવા ખેંચે એવો આ ઓક્સિજન છે હાઇડ્રોજનને રિલીઝ કરી દે અને એના બોન્ડના ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટ થાય, શિફ્ટ થાય એટલે C ડબલ બોન્ડ O થાય જાય અને MH થાય. હવે મિત્રો શું થયું, તો કે આ માઇનસ એચ પ્લસ વધ્યો તો એ નાઇટ્રોજનને ફરીથી જોઈ જાય, જોઈ જાય એટલે સીધો શું થાય, તો કે નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જોઈન્ટ થાય, જોઈન્ટ થાય એટલે CH3 C ડબલ બોન્ડ O NH3 પ્લસ થાય. NH3 પ્લસ થાય એટલે મિત્રો હવે એક ક્યારે સ્ટેપ લઉં છું, એન્ટ્રોપી સપોર્ટ કરે ને આ બોન્ડ તૂટી જાય, તૂટી જાય એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન યુગમાં જાય એટલે સી ઉપર પ્લસ ચાર્જ આવે, પ્લસ ચાર્જ આવે એટલે પાણીનો અણુ અહીંયા બેઠો હોય એ પાણીનો અણુ કાર્બનને ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કરે એટલે એમોનિયા નીકળી ગયો, નીકળી ગયો એટલે CH3 C ડબલ બોન્ડ O H H અહીંયા પ્લસ આવે.
आ પાણીના અણુએ દાન કર્યા ઓક્સિજનનો પ્લસ આવ્યો ફરીથી ઓક્સિજનથી સહન ન થાય એટલે ઓક્સિજન શું કરે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેના બંનેના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે અને એચ માઇનસને રિલીઝ કરે અને સોરી એચ પ્લસને માઇનસ એટલે રિલીઝ કરે એટલે વધે શું સી એ થ્રી સી ડબલ બોન્ડ ઓ ઓ એચ જેવો એસિડ ઉદીપક લીધો તો એવો જ પાછો નીકળો છે અહીંયા બેઝ પણ લઈ શકાય એસિડ પણ લઈ શકાય તો આ રીતે સાયનાઇડમાંથી પહેલાં એમાઇડ બને ને એમાઇડમાંથી એસિડ બને જો મિત્રો ખરેખર મજા આવતી હોય તો લાઇકનું બટન દબાવજો હવે પછીના લેક્ચર નંબર 20માં કાર્બોક્સિલિક એસિડની બનાવટ કેમાંથી કરશું તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા એસાઇલ હેલાઇડ દ્વારા એસાઇલ સમૂહ દ્વારા અને એસ્ટર દ્વારા તો ત્રણ બનાવટ બાકી છે એ હવે પછીના લેક્ચર 20માં આવશે મિત્રો જોવાનું ચૂકતા નહીં પ્લીઝ.